वर्णिवे शरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरो तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री स्वामी नारायण भगवान नी जय। जय श्री स्वामी नारायण। सद्गुरु निष्कुळानंद स्वामी आ हरिबळ गीता नामना ग्रंथ में प्रारंभ में भगवान ना नाम नो महिमा कयो। इनु मंतव्य तमे दीधु ए प्रमाणे छेले कीधु, जप तप तीर्थ जोग जगन व्रत विधि दिए वड़ी दान निष्कुळानंद नारायण ना नावे नाम समान। बीजा कड़वामां पण नामनो ज बहु मोटो महिमा छे। प्रारंभ ज रीते करियो, आपणे एनु गान करिए। नारायण नामनो मोटो महिमा सुण्यु मे सर्वे शास्त्रमा, जीव हित अर्थे एवु नहीं काय, समझू समझी समरे सदाय, समझू समझू समझी समरे सदाय। ए नारायण नामनो मोटो महिमाय। नारायण नामनो, नारायण नाम हे भारी, लियो सब प्रेम से धारी, सबरी अधम जाती, जंगल से बोर बिन आती, बिन चौके पकाती थी, लगी जगदीश को प्यारी। नारायण नाम हे भारी, लियो सब प्रेम से धारी। नामनो बहु मोटो महिमा छे। गई काले अजामिलनी अने गणिकानी वात करी, भगवाननु नाम जप्यु अने भगवाने एनो उद्धार कर्यो। कीधु ने के आ मनुष्यमां ताकात नथी पाप करवानी, आखी जिंदगीमां एटली एक मंत्रमां ताकात छे ने बाळवानी। कोई अर्थनो अनर्थ ना ले, कोई महिमाना ओथे पाप न करे, क्या कई धर्म ने मोड़ा पाड़वा के पाप कर्म करवा ने वरी नाम ले लीशू, ए आखो दिवस बे नंबरी काम करिए, घेरे जाइने बे माला फेरवी नाखीशू, बधाय पाप धोवाई जाए, एवी बात नथी। एक वार आ मार्गे चढ़े तो खरो, जो चढ़े ने पछी पहले मार्गे जाय नहीं है, एनु हय्यू वलोवाई जाए। भगवानना नामनो एवो महिमा छे, एनो स्वभाव बदली नाखे, कर्मो मात्र ने बाळी दे, पाप करवानी वृत्ति ने खलास कर नाखे। एटलू रोज जो रोज थोड़ू थोड़ू नाम जप करवानी टेव पड़ी जाए ने, एना विचारो बहु शुद्ध थी जाए, सदविचारो आववा मांडे, संकल्पो बुरा नष्ट थी जाए।
પાપ કરવાની જે ભાવના ઈચ્છાઓ જે થાય છે ને, રજોગુણ તમોગુણના જે વેગ આવે છે ને, એ બધાય ટળી જાય સત્વગુણ પ્રધાન. પછી તો સત્વગુણમાં તો એને સારું કરવાની જ ભાવના થાય. અને એ સત્વગુણ વધારવા માટે ભગવાનની ધૂન, ભગવાનના મંત્રનો જાપ, હાલતા ચાલતા ખાતા પીતા, હે પ્રાણી શ્વાસો શ્વાસે સ્વામીને સંભારીએ રે, સંભારીએ રે ઘડીના વિસારીએ રે. નારાયણ નામનો બહુ મોટો મહિમા છે, કારણ કે ભગવાન ખુદનું નામ છે. આ તો જી અડધો જ મંત્ર છે હો. જો અડધો મંત્ર નામ લેવાથી ગજનો ઉદ્ધાર થઈ જાય, અજામિલનો ઉદ્ધાર થઈ જાય, ગણિકાનો ઉદ્ધાર થઈ જાય, તો આખું સ્વામીએ સહિત નારાયણનું નામ લેવામાં આવે તો શું બાકી રહે. એટલે જ મંત્ર મહાન છે. શાસ્ત્રમાં, વેદમાં પણ એનો ઉલ્લેખ છે. સ્વામી નારાયણો હરિ સ્વયં સાક્ષાત એવો મંત્ર છે. તો કહેવાનો અર્થ છે, નારાયણ નામનો બહુ મોટો, ભગવાનના મુખમાંથી પ્રગટેલો આ શબ્દ છે. અને ભગવાનના છે ને, એક વાત યાદ રાખવા જેવી છે, બીજા બધા નામો કેવા છે, આ દુનિયાના વ્યક્તિઓના નામ, નામ કંઈક જુદા હોય ને ગુણ કંઈક જુદા હોય. નામ ધનજીભાઈ હોય પણ હાંજ પડે એટલે બજારમાં નીકળવું પડે, હાના માટે, રોટલા હે ઘર ચલાવવા માટે, કોકની પાસે માગવું પડે, હાથ લાંબો કરવો પડે. હે એક પત્નીના પતિનું નામ ઠન ઠન પાલ, તે બધી પાડોશેળી બધી બાઈઓ બધી એને ખીજવે. તારા ધણીનું નામ આવું હતું છે ઠન ઠન પાલ, હે હશે બધા ભેગા થઈને એની ઠેકડી કરે. આ પત્નીને સારું ના લાગ્યું, એનો ધણી હાંજે આવ્યો કામ કરીને થાકીને બિચારો, કે લાય ખાવાનું, તો કે આજ ખાવાનું નહીં મળે. કેમ? તો કે એક કામ કરો તો શું, તમારું નામ બદલી નાખો. એટલે? તો કે આ નામ નથી સારું, કે હવે મારી ભૂઈએ પાડ્યું છે, પાડ્યું કે આખા ગામને વાંધો નથી, તને શું વાંધો, આખરે આખા ગામને વાંધો જ કે બધાએ ખીજવે છે કે જો આ ઠનઠન પાલની હાલી, કે આ ઠનઠન જો ચીડવે છે, અને આવું નામ બિલકુલ બરાબર નથી, કે ખાવા નહીં મળે, નામ બદલો. એક કામ કે તું નામ ગોતી લાય, કે એમ ધણી કે છે, એ આપણે રાખી દઈએ. અત્યારે તો ખાવા દે, થાકીને આવ્યો કામ મજૂરી કરીને આવ્યો છે, પછી ખવડાવ્યું ને હુવડાવ્યું ને પછી હવારે પડ્યું, અને ત્યાં હાંજ સુધીમાં એક નામ તો ગોતી જ લાવવું છે, સારામાં સારું નામ. અને હુજ્યું નહીં કે આલો બધાને પૂછીએ, એમાં બરાબર નીકળ્યા. પેલો ધણી તો કામે વયો ગયો, આ સ્ત્રી બજારમાં નીકળી અને સામે એક બાઈ માથે લાકડાનો ભારો લઈને આવતી હતી. પૂછ્યું, બેન તમારું નામ શું? તો મારું નામ લક્ષ્મી. શું કીધું? તારું નામ લક્ષ્મી, તું લાક્ષાત લક્ષ્મી, તારે આ લાકડા કાપીને મજૂરી કરીને આ વૈતરા કરવાના તારા ઘરમાં? તો કે આ લાકડા એક દી ન કાપું ને તો બીજે દી ઉપવાસ થાય. ના ના, આ નામ બરાબર નથી, લક્ષ્મી તો રખાય જ નહીં, નહીં તો મારા ઘરમાં પણ મારે લાકડા કાપવાના દાડા આવે. કે આગળ ગઈ, ત્યારે એક ભિખારી મળ્યો, એલા ભાઈ તમારું નામ? તો કે મારું નામ ધનપાલ. શું કીધું? તારું નામ ધનપાલ અને કામ ભીખ માગવાનું? આ ન, મારો ધણી ભિખારી થઈ જાય. હરી આગળ ગયા, ત્યાં એક નનામી નીકળી, કે ભાઈ કોની નનામી જાય છે? તો કે અમરપાલની. એટલે નામ અમરપાલ અને એની નનામી નીકળે? મારા ધણીનું નામ અમરપાલ ન રખાય, નહીં તો એની નનામી નીકળે. આ તો થાકીને ઘેરે આવી, ધણી આવ્યો લાય ખાવાનું, કે ખાવાનું પછી, કે તો પણ કે નામ જે ગોતી લે એ દઈ દે હાલ ને ભાઈ, પછી ખાવાનું. કે ના ના, નામ આપણે બદલવું નથી. હે? તો કે કેમ?
તો લક્ષ્મી કાપતી લાકડા, ધનપાલ માંગતો ભીખ. લક્ષ્મી કાપતી, લક્ષ્મી વેચતી લાકડા અને ધનપાલ માંગતો ભીખ. અમરપાલની યાત્રા જાય મારો ઠનઠનપાલ ઠીક. આ બરાબર છે. આમનામ ગાડું આપણું હાલે સરસ, નહીતર ભીખ માગવાના દાડા આવે, વરી કંઈક હું વિધવા થઈ જાઉં. એના કરતાં મારો ઠનઠનપાલ ઠીક છે. બરાબર છે. આમ છે, નામ કંઈક શાંતિલાલ હોય પણ પાસે અડો ને પાસે જાઓ ને ત્યાં સુધી ઝાડું નાખતો હોય, હો વરાળો કાઢતો હોય. આમ છે, નામ જુદા હોય, ગુણ જુદા હોય. જ્યારે ભગવાનના મંત્રમાં ભગવાનનું નામ એવું છે ને, જેવા જેવું નામ એવા જ ગુણ. હો નારાયણ નામ. નર એટલે જળવાચક છે, આમ તો તેજવાચક છે. નર એટલે મુક્તોવાચક છે. શું છે? મુક્તવાચક. ભગવાનનું તેજ મુક્ત છે અને ભગવાન અનંત મુક્તોને નર કીધા છે. શું કીધું છે? નર એટલે મુક્તો. ઈ નરનો સમૂહ નાર. શું કહેવાય? નરનો સમૂહ, ઘણા બધા મુક્તો, એમાં અયન કરનારા કહેતા એના મધ્યમાં સદાને માટે વિરાજમાન એવા નારાયણ. કેવા નારાયણ? તો કે છે, જેમાં આખું વિશ્વ સમાયેલું છે, વસેલું છે અને બધાએ કણ કણમાં જે વ્યાપક છે, આવો અર્થ પણ છે. અણુ પરમાણુમાં જે ભગવાન વ્યાપક છે એવા નારાયણ. સર્વમાં અંતર્યામી શક્તિએ વિરાજમાન છે, સર્વના સાક્ષી રૂપે છે, સર્વમાં વ્યાપેલા છે, એનું નામ નારાયણ છે. એ નારાયણ એમાં નિવાસ કરતા, સર્વમાં અંતર્યામી રૂપે વ્યાપક સ્વરૂપે નિવાસ કરીને રહેતા એનું નામ નારાયણ. જોયું? અને ભગવાન છે જ, એક અણુના કરોડ ટુકડા કરો ને એમાં પણ એક એકની અંદર ભગવાન બિરાજમાન છે. જળમાં ઈ છે, ચૈતન્યમાં ઈ છે, સર્વનો આધાર જે છે, સર્વના સ્વામી જે છે, સર્વના નિયંતા જે છે એને સ્વામી કહેવાય, નિયંતા માલિક. અને સર્વમાં વ્યાપક રહ્યા છે, સર્વનું કર્મનું ફળ આપનારા છે, મુક્તોની વચ્ચે વિરાજમાન છે, સદા સર્વદા અખંડ વિરાજમાન છે, એને સુખ આપનારા છે. જીવ પ્રાણી માત્રની પલન પોષણ ભરણ પોષણ કરનારા છે એવા જે એ નારાયણ. એનો મહિમા તો મોટો જ હોય ને ભાઈ. એક જ છે હો, પાછા બે નથી. નારાયણને લઈને બધા નારાયણ છે હો, એવું પણ સંતોએ કીધું શાસ્ત્રમાં. આ લક્ષ્મી નારાયણ કહેવાય છે, ઈ નારાયણની ઉપાસના કરી નારાયણ જેવા થયા. આજે સંતોને બધા સ્વામી કેમ કહે છે? એ તો દાસ છે, તો કે શું આજે બધા સ્વામી કહે? ભગવા કપડા જોવે એટલે હરિભક્તો દુનિયાના લોકો શું કહે? સ્વામી આવ્યા, સ્વામી આવ્યા. અમે સ્વામી છીએ? સ્વામી તો એક હરિ છે, સ્વામી તો એક માલિક પુરુષોત્તમ છે, બાકી બધા એના દાસ છે, એની દાસીઓ છે, એની રાણીઓ છે. રાણીને સ્વામી કહેવાય? તોય પણ કે હું બધાય કેમ રાણીનો કે? રાણી તો છે જ, પુરુષોત્તમને પરણેલા, હે, એના નામની ચૂંદડી ઓઢેલી એ રાણી છે, એની દાસી છે, એની અર્ધાંગના છે, બરાબર. છતાંય પણ લોકો કે શું? સ્વામી જ કે. કેમ? સ્વામીને લઈને સ્વામી છે. સ્વામી એના સ્વામી એનામાં બિરાજમાન છે એટલે એને શું કહે? સ્વામી. એના સ્થાને બેઠા છે સ્વામી.
એના થઈને રહ્યા છે. રાજાનો દીકરાને બધાય શું કે? રાજા જ કે. એમ બધાય નારાયણ છે, લક્ષ્મી નારાયણ, નર નારાયણ, સૂર્ય નારાયણ, બદ્રી નારાયણ, વાસુદેવ નારાયણ, શ્રી કૃષ્ણ નારાયણ, કેટલા બધા નારાયણ છે, બહુ બધા નારાયણો છે. અને બધાય નારાયણ એટલે કહેવાય છે એક નારાયણની ઉપાસના કરે છે બધાય. કોણ? વિરાટ નારાયણ. જોયું તમે બધા નારાયણ, પણ ઈ બધાય નારાયણો એક સ્વામી નારાયણ જે સર્વોપરી છે, પરાત્પર પુરુષોત્તમ પર બ્રહ્મ છે, એની ઉપાસના કરે. ઈ નારાયણને લઈને બધા નારાયણ છે. તમે જુઓ આટલી શક્તિ સામર્થ્ય ઐશ્વર્ય બધા અવતારોમાં, આ બધા ઈશ્વરોમાં દેખાય છે, એ બધી એ નારાયણને લઈને બધો પાવર છે, ઐશ્વર્ય પ્રતાપ એનો છે. એને કારણે આ નારાયણ તરીકે બધાય પૂજાય છે. પુરુષોત્તમને લઈને પુરુષ પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. એટલે જો વચનામૃતમાં મહારાજે કીધું કે શાસ્ત્રમાં બહુધા, સુખમુનિએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ શાસ્ત્રમાં બહુધા પુરુષને જ પુરુષોત્તમ કયા છે? એ પુરુષ આ બધા ઈશ્વરો, આ ઈશ્વરોના પણ ઈશ્વર એ પુરુષોત્તમ, એને લઈને પુરુષને પણ લોકો શાસ્ત્રોમાં, કવિઓ, શાસ્ત્રકારો, ઋષિમુનિઓ, મુક્તો બધા શું કહે છે? એને પણ પુરુષોત્તમ જ કહે છે. ગીતામાં શ્રી કૃષ્ણને પણ પુરુષોત્તમ કયા છે, વિરાટ નારાયણને, પ્રકૃતિ પુરુષને પુરુષોત્તમ કયા છે, રામને પણ પુરુષોત્તમ કયા છે, મર્યાદા પુરુષોત્તમ, લીલા પુરુષોત્તમ. પણ એ બધાય એક આ પૂર્ણ પુરુષોત્તમને લઈને બધા પુરુષોત્તમ છે. એના મંત્રનો મહિમા બહુ મોટો છે, એનું નામ એટલું બધું મોટું છે, જે જપે એ એના રૂપે થઈ જાય છે. લ્યો નારાયણ નામનો મોટો મહિમા, શૃણુ મેં સર્વે શાસ્ત્રમાં. જો આ શાસ્ત્રમાં બધે નારાયણનો મહિમા બહુ મોટો છે. આપણા નંદ સંતોએ પણ શાસ્ત્રમાં, વાતોમાં, ગ્રંથોમાં, કાવ્યોમાં, કીર્તનોમાં આ મંત્રનો મહિમા બહુ જ ગાયો છે. જેટલો કહીએ એટલો ઓછો છે. જીવહિત અર્થે એવું નહીં કાંઈ, જીવના કલ્યાણ માટે, હિત માટે, એટલે આલોક ને પરલોકના કલ્યાણ માટે, સુખી થવા માટે મંત્ર જાપ સિવાય બીજો કોઈ મોટો ઉપાય નથી. એના હિતને અર્થે આના જેવું બીજું કાંઈ નથી. મંત્ર જાપ, સ્વામિનારાયણ નામનો મહિમા સમજી અને એનું જ્યારે ભજન કરે છે ત્યારે, અને આમે છે ને જે સ્વામિનારાયણ મંત્ર જપે એટલે એનું અંતઃકરણ પવિત્ર થાય, બધાય પાપ નાશ પામે અને મન એકદમ સ્થિર થાય, પાપ કરવાની વૃત્તિ જાય, એટલે એને સહેજે સહેજે ધર્મ પાળવાની ઈચ્છા થાય. નામ મંત્ર જપ કરે પછી જુએ કે આ નામ કોનું છે, એક પુરુષોત્તમ નારાયણ, એના નામનો આટલો મહિમા હોય કહેવાય છે, એને જાણવાની ઈચ્છા થાય, સંતોનો સમાગમ કરે ને જેવા છે એવા ભગવાનને ઓળખે, એને જિજ્ઞાસા થાય આ સ્વામિનારાયણ છે કોણ, સંતોને પૂછે અને સંતો એને કહે સ્વામિનારાયણનો મહિમા કે આ સૃષ્ટિના કરતા વિરાટ બ્રહ્માએ 49 વર્ષને દોઢ પોરી, એના વર્ષો પાછા આપણા નહીં, આપણા તો 8,64,00,00,000 વર્ષો જાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય, એવા બ્રહ્માના 49 વર્ષને દોઢ પોર સુધી એને સ્તુતિ કરી ત્યારે એ પુરુષોત્તમ નારાયણે, સ્વામિનારાયણે આ ધરતી ઉપર ચરણારવીન પધરાવ્યા, જે ભગવાનની ઈશ્વરો સ્તુતિ કરે છે, અવતારો સ્તુતિ કરે છે, જેનું ભજનને ઉપાસના કરે છે, એ માત્ર એક જ છે, સર્વના આધાર છે, એવો જે મહિમા સંતો થકી સાંભળે અને પછી એ મંત્રને જપે, ઓહો પછી શું બાકી રહે? ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, વ્રતાદિક બધું જ સદગુણો માત્ર એનામાં આવે જો એક મંત્ર આવે તો. એટલે સંતો તમે જુઓ
ગામડે જાય ને એટલે બીજું કાંઈ ન એને કહે, બહુ જાજુ ન કે, બસ એ ભજન કરજો. શું કહે? એને પેલા નિયમો ન આપે કે તમે છે ને બીડી બંધ કરી દો, તમાકુ બંધ કરી દો, ડુંગળી લસણ નહીં ખાવાના, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, રોજ સવારે વહેલા 4 વાગે જાગવાનું, નાવા ધોવાનું, પવિત્ર રહેવાનું, કલાક પૂજા કરવાની. તો પેલો ડગાઈ જ જાય, આ બધું મરી ગયા, કે છે કે રહેવા દો, આ બાપુ પાસે ક્યાં આવ્યા. એ કહેવાય એને, હે એકાદશી નકોડી કરજે, આવો ખાવાનું નહીં, પીવાનું નહીં, કાંઈ નહીં. ભગત થવું હોય તો આ નવો નવો ભગત શરૂઆતમાં હોય હે એને શું કહે, બસ ભગત બીજું કાંઈ નહીં. સવારે જાગી નાહી ધોઈ ચોખ્ખા કપડાં પહેરી ભગવાનની મૂર્તિ સામે માળા લઈને એક માળા ફેરવજે. શું કરે કે પેલા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એક એક મણકે જપવાનું, ધ્યાન ભગવાનની સામે રાખવાનું બસ, અને મુખમાં મંત્ર જાપ કરતા માળા લઈ સ્વામિનારાયણ 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 બસ આટલું કરજે. એટલું કરે ને ધીરે 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 એનું અંતઃકરણ શુદ્ધ થતું જાય, એવો પવિત્ર થાય. તમે જો એક કથા બહુ સરસ બની ગયેલી ઘટના ગુરુજી પોતાની કથામાં ઘણી વખત કહે છે. ગુરુજી નવસારી, અમે નાના હતા, ગુરુજીની સાથે બહુ નવસારી કથા કરવા જતા, 10-10 દિવસ 15-15 દિવસ ત્યાં રોકાઈએ, બહુ સારો સત્સંગ. ત્યાં નવસારીમાં બરાબર સાંજે 9 વાગે કથા શરૂ થાય, 10 ને 11 વાગે 12 વાગે હરિભક્તો ખહે નહીં, અકડે ઠડ બધા બેઠા હોય એવી કથા જામે, ગુરુજી કથા એવી કરે રસ્તરબોળ. એમાં એક ભાઈ હતા, નામ તો હું નથી દેતો, મને યાદ છે એનું નામ, ભાઈ આવે અને આવીને આવી ગાળો બોલ્યો, આ સ્વામિનારાયણીયા સાધુડાઓ ક્યાંથી ને એવા ટાઈમ બગાડે બધાનો, ઊંઘવા દે. એના પત્ની સત્સંગી હરિભગત, રોજ મંદિરે કથામાં મોડે સુધી બેહે, અને આવડો આવી અને આમ જીકામ જીક એવી ગાળો બોલે, એવું બોલે. ગુરુજી કાંઈ ન કહે, જેમ તેમ હરિભક્તોને કહે, એની પત્નીને ઘેરે માર મારે, ગાળો દે, બધું તોડફોડ કરે, આવો રાશિ. પછી એક દિવસ એના પત્નીએ ચિઠ્ઠી લખીને ગુરુજી પાસે મોકલી, કાંઈક ઉપાય કરો, કે સ્વામીને કે કાંઈક ઉપાય કરો કે આ ભગત થાય, આ તો રોજની રામાયણ છે, હું તો થાકી ગઈ છું. ગુરુજીએ ખાલી એટલું કીધું હરિભગતને, જાઓ બેનને કહો સ્વામિનારાયણ મહામંત્રની રટના જપ શરૂ કરી દો, બસ. શું કીધું? બધુંય મહારાજ કરશે. આટલું તમે છે ને રસોઈ બનાવો ને તો સ્વામિનારાયણ 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 નામ ધૂન શરૂ હોય અને રસોઈ બનાવો, ભગવાનને ધરાવીને પાણી પ્રસાદીનો ગોળામાં નાખી દો અને પ્રદક્ષિણા કરો, મહારાજનું ભજન કરો. ઘરમાં આવે ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એનો ગમે તો મનમાં મનમાં જાપ કરો, હરિકૃષ્ણ મહારાજના દર્શન કરો, બસ જોજો ચમત્કાર થાય. અને આને શરૂ કર્યું રસોઈ કરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હાલતા ચાલતા ઘરમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પાણી એને જમાડે તો એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. 6 મહિનાની અંદર પેલાની એવી બુદ્ધિ પવિત્ર થઈ ગઈ કે એકવાર ગુરુજી આવ્યા ને દોટ કાઢીને પગ પકડી લીધા ને ધ્રુસકે ને ધ્રુસકે ભાઈ રડ્યા, ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા. માફ કરી દો, મેં તમને બહુ ઊંધું ચિત્તું બહુ કહ્યું, બહુ ગાળો દીધી, અને બહુ મેં પાપ કર્યું, બહુ મેં અપરાધ કર્યો, તમારો માફ કરો. તે ભગત જાગ્યા ત્યારથી હવાર, હવે તમે આ મંત્ર શરૂ રાખો, આ સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ છે, ભલ ભલાના ઝેર હે બાળી નાખે, ખાક કરી નાખે, ઉતારી નાખે, એવો દ્વેષ બધો ટળી જાય, પરમ સાત્વિકતા વર્તે. અને આજે ભગત હજી પૂનમો ભરે છો, દર પૂનમે વડતાલ દર્શન કરવા જાય મંદિરમાં, 12-12 વાગ્યા સુધી બધાય નીકળી જાય તો એ ગુરુજી પાસે બેઠા હોય, બોલો, કથા સાંભળતા હોય, સવારે વહેલા જાગીને પૂજા કરે, નકોરડી એકાદશીઓ કરે, મંદિરે વહેલા આવી દર્શન કરી પ્રદક્ષિણા કરી વચનામૃત વાંચીને પછી કામે જાય, 5 માનસી પૂજા કરે. બોલો કંઈ કીધું તું?
કોણે કીધું તું? આપણે તો સીધું જ અહીં સત્સંગમાં હોય તો ધારણા પારણા કરવા પડશે, એ ચાંદ્રાયણ કરવું પડશે, આ બધું જો ભૂખ્યા રહે એવું રહેવું. હવે પેલો એ ડઘાઈ જ જાય ને, ફરી વાર આવે ખરો, એને ત્રણ વાળ ખવડાવવું પડે સામે આપીને પીરસી પીરસીને. પણ શું કહેવાનું, સ્વામિનારાયણ બોલ બસ. શું એટલામાં તો બધાની ભલભલાની બુદ્ધિ ફેરવી નાખે. જો આમાં કીધું વાત બહુ સાચી છે, સમજુ સમજી સમરે નિસદિન નારાયણ નામ, શ્વાસવ શ્વાસે સંભારતા એ પળ પામે નહીં વિરામ. સ્વામી હે શેષજી મહાતમ હમજી કરે અખંડ નામ ઉચાર. નામનો મહિમા કેવો છે, આપણે જ જપીએ છીએ એવું નહીં, જે શેષ નારાયણના મસ્તક ઉપર આખી પૃથ્વીનું વજન છે, એટલું વજન માથે છે. આપણી માથે એક પાણીનો ઘડો ભરીને મૂક્યો હોય તો શું થાય, કેટલી વાર રે. તો આ એટલો વજન, તોય શું કહે છે, શેષજી માયતમ હમજી કરે અખંડ નામ ઉચાર, શસ્ત્ર મુખમાં જુગલ જીભે રટે છે એક તાર. એક તારે શેષજી તોય 2000 જીભે, 2000 જીભ મોઢા કેટલા છે, શેષજીના મોઢા કેટલા છે, જીભ 2, કારણ કે શેષ છે એ નાગ, નાગની ફેણ હોય ને શેષ નારાયણની, નાગને જીભ 2 હોય, જોજો તમે અહીંયા. એટલે કીધું જુગલ જીભે એટલે 2000 જીભે, સહસ્ત્ર મુખમાં જુગલ જીભે, દરેક મુખમાં 2 જીભ એટલે 2000 જીભે. શું બોલે છે અખંડ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, રટે એક તાર. બોલો આટલું ઘણા કે, પણ અમારે ટાઈમ જ ક્યાં છે, શું કે ભજન બહુ કરવું છે, માળા કરવી છે, કલાક કલાક કરવી છે, જપ કરવા છે, એલા ભલામણા જપ કરવા માટે ટાઈમ જોઈએ. અરે કામ તો હાથે થાય, ચાલવાનું પગે થાય, ચિંતન મનમાં થાય, જીભે સ્વામિનારાયણનું નામ ન લેવાય. ઘણા ભક્તો તમે જો અમેરિકામાં કેવા ભક્તોની આદત હોય છે, આ ડ્રાઇવિંગ કરતા હોય, કલાક દૂર એની ઓફિસ હોય, સ્ટોર હોય, તો જતાં જતાં હાથમાં જપ્યું હોય, એક હાથે ગા ડ્રાઇવિંગ કરતા, ભલે ને 2 હાથે કરે પણ આંગળીમાં પેલું જપ્યું નાખી દે, હવે તો માળા લટકાળવાનું ક્યાં આવે. જુઓ ને કેવો સુધારો સંતોએ કરી દીધો, ઇઝી કરી દીધું. કેવું, ઇઝી કરી દીધું, ગણતરી થાય અને હા નિયમે કરીને થાય, રોજની આટલી કરવી એટલે નિયમ રહે, નિયમથી જેટલું કરે ને એટલા જ ભગવાન વધારે રાજી થાય, એટલું જ એને સિદ્ધિ મળે, એટલું જ એને એનું ફળ મળે. નિયમ વગરનો આડેધડ કરે એનો કોઈ મિનિંગ નહીં. નિયમથી એ કરે કે રોજ 5000 મંત્ર જપવા જ. નાના નાના છોકરાઓને કેવી આદત હોય છે, અહીં તમે જો, અમે શિબિરમાં, અમે આ વખતે જુલાઈમાં આપણી શિબિર હતી ને ફ્લોરિડામાં, 2-3 છોકરા મેં એવા નાના નાના છોકરા જોઈએ. આપણે એક તો સહજ, આપણો નોર્થ કેરોલિના વાળો, સાઉથ કેરોલિના કે, હા સાઉથ કેરોલિના, એ સહજ હાથમાં બસ. એકવાર કીધું મારી પાસે હતું જપ્યું, મને કે આ શું છે, મેં કીધું આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવાનું, કે મને આપો ને કે હું જપું. મેં કેટલા જપીશ, 100 રોજ જમીશ. 100 હું કહે છે કે જોજો ને તમે, કે તે બોલો રોજના 5000 સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, મજા આવે બોલો. છોકરામાં બેઠો એટલો શાંત મૂર્તિ લાગે, કારણ કે મંત્ર જાપ કરતો હોય એટલે ભગવાન અંદર વસે, એની ચંચળતા નાશ થઈ જાય. બોલો સ્થિર થઈ જાય, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, આવી ટેવ પાડી દીધી હોય અને લગ્ની લાગી હોય, અંતકરણ કેટલું પવિત્ર, એને બુરા વિચાર ન આવે. હો જે સ્વામિનારાયણ મંત્ર જાપ કરતો હોય ને, મા બાપને એવા છોકરાની ચિંતા જાજી ન હોય, અને ભજન કરવાની ટેવ પડે એટલે બધા નિર્ભય થઈ જાય. જેને ભજન કરવાની ટેવ પડે એનાથી બધા નિર્ભય થઈ જાય. મુક્તાનંદ સ્વામીને જોબનપગી મળ્યા, આ જોબનપગીથી આખું ગુજરાત ત્રાસતું હતું. બોલો પેટલાદવાળા તો ખાસ, થોડે દિવસે 7 વખત પેટલાદ લૂંટ્યું. તે જોબનપગી ભગત થઈ ગયા પછી એકવાર પેટલાદ ગયા, તે પેલો
કશ્યો ભાઈ હતો ને, જોબન પગીને કહે, જોબન તારો સ્વામિનારાયણ ગધેડાની ગાય કરે છે, વાત સાચી કે? તારે કહેવાય, આને મારે શું કહેવું? તારે કે તારી સામે જ ગાય ઊભી છે કે? હું કીધું, જે ગધેડો હતો એમાંથી ગાય કરી તું મારી સામે આમ પૂછી શકે છે, ઊંચા સાદે બોલી શકે છે, એ ગધેડાની ગાય નહીં? નહીંતર મારા ઘોડાના ડાબલા શિમાળામાં વાગે ને, તારી દુકાનો આખું પેટલા જ બંધ થઈ જતું હતું, સ્મશાન જેવું થઈ જતું હતું. તું નથી જાણતો? એનો પ્રતાપ આ સ્વામિનારાયણ મંત્ર છે. શું કીધું? બધા નિર્ભય થઈ ગયા. બોલો, ઈ તો નિર્ભય, ઈ જેનું નામ જપે ને, એના જે ત્રાસ હોય ને, જેટલાને બધાને બધાને શાંતિ વળી જાય. બધા બોલો. પછી તો જોબન પગી જ્યાં જાય તો બધા સ્વાગત ને. એ નિર્ભય બોલો, કોઈને બીક રહી ના? પોતાને બીક રહી ને બીજાને બીક રહી. મંત્રમાં કેટલી તાકાત છે. રજોગુણ તમોગુણના વેગ ટાળી નાખે. સત્વ પ્રધાન, સત્વગુણ સદા શુદ્ધ સત્વાત્મક, મંત્રમાં એટલી તાકાત છે. જેટલો ગાઈએ એટલો ઓછો મહિમા, શ્વાસે શ્વાસે સંભાળતા પળ પામે નહીં વિરામ. સમજવું હોય ને એ આ વાત સમજી જાય. એટલે કે છે, પૃથુ મહિમા પ્રીછીને માગા 10,000 કાન. પૃથુ રાજા, આખા પૃથ્વીના માલિક, પૃથ્વી ખેડી, સાત સમુદ્ર કર્યા, બહુ લાંબી કથા છે એની ભાગવતમાં. અને ભગવાન એના ઉપર પ્રસન્ન થયા, દર્શન દીધા. ઓ માગ માગ કહે છે કે ત્યારે પૃથુ ભગવાને, પૃથુ રાજા હતા પોતે, તે શું માગ્યું ભગવાન પાસે? કે મને 10,000 કાન દો. 10,000 કાનને તું શું કરીશ? તારે કે તમારા મંત્ર સાંભળ્યા જ કરીશ, સાંભળ્યા જ, તમારો નામ સાંભળ્યા કરી, બસ તમારું નામ જપ્યા કરું અને સાંભળ્યા કરું. એટલી શક્તિ મને આપો કે મને બસ ક્યારે તૃપ્તિ જ ન થાય. નારાયણના નામ સુણવા અતિશય ઉર્મા તાન પૃથુએ મહિમા પ્રીછીને માગા 10,000 કાન. ભગવાનનું નામ સાંભળવા માટે કેટલો નામનો મહિમા હશે? બે જીવે અખંડ શેષજી નામ જપે, 10,000 કાનથી પૃથુ નારાયણ સતત ભગવાનના નારાયણનું નામ સાંભળ્યા કરે, કેટલો મહિમા હશે? આ કહેવા માગે છે. હિરણ્યકશ્યપુ શ્રવણે સાંભળો એ નારાયણ નામનો નાદ. શું સાંભળ્યો? હિરણ્યકશ્યપુ શ્રવણે સાંભળો નારાયણનો નાદ. તપ્તજી ત્રિયા ભજી એના થયા ભક્ત પ્રહલાદ. કાલે કીધી ને કથા, આઈએ. પોપટ નારાયણ બોલતો હતો, ની ચક્ર ચડ્યું, નારાયણ 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 એની પત્નીએ જપાવ્યું અને એ ગર્ભ રહ્યો અને પ્રહલાદ જન્મ્યો. એ પ્રહલાદ પ્રગટી પ્રીતશો અને ભાવે ભજા શ્રી ભગવાન. તે ભગતે કેવો થયો હે પ્રહલાદ, એને એ જન્મ્યો ને એ પાછો નારદજીના આશ્રમમાં, તમને ખબર છે ને, પેલો પાછો તપ કરવા ગયો, સવારે જાગીને પાછો તપ કરવા ગયો. અને આ પત્નીને બરાબર પેલો ઇન્દ્રની બુદ્ધિ બગડી, એને કીધું કે આ કયાધુના પેટમાં આનું બીજ છે આ રાક્ષસનું, એને મારી નાખીએ તો આને આવીશ, તો આ તો કરતો બીજો નવો તૈયાર થાય, એના કરતાં એને પેટમાં ને પેટમાં મારી નાખીએ આપણે. તો કે હાલો ઉપાડો, કે કયાધુનું હરણ કર્યું. લઈને જતા હતા, નારદજી આડા ફર્યા. નારદજી કહે છે, લા નરાધમ, તું દેવ થઈને આ આ ધંધો કરે છે, પણ હું કરું કે? હે, મારા દુશ્મનનું બીજ હમણાં છે કે ઈવડો, એ હમણાં જન્મ છે, મોટો થાય મારી નાખશે મને, એના કરતાં એની માં સહિત છોકરાને પતાવી દઈએ તો કુળ જ નિકંદર નીકળી જાય. અરે મૂર્ખ્યા, તને હજી જન્મ નથી ખબર પડી ગઈ એનું બીજ છે? આ તો નારાયણનું બીજ છે. કોનું? હોપી દે મને. અને આ તું સ્ત્રી હત્યામાંથી, હે, આ સ્ત્રી હત્યા લાગશે તને, ક્યાં પાપ ધોઈશ તારું? મારી ઉપર છોડી દે, ભરોસો રાખ. ભલે કે નારદજી કયાધુને લઈને એના આશ્રમમાં આવ્યા. એ આશ્રમમાં નિત્ય નારદજી કયાધુને ભગવાનની કથાનું શ્રવણ કરાવે, નિત્ય. અને નારદજીનો એક જ મંત્ર શું?
नारायण नारायण नारायण, हाथ में करताल एक हाथ में तानपुरो तंबूरो अने चोटली उभी अने त्रिलोकी में फरे हो अने मंत्र हूँ जपे नारायण 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 करे हो अने आश्र जी आखा ज्यां जाए फरे ने बधे नारायण जाप करता होय नारायण नारायण करी मुकता होय एनो आश्रम केवो होय धाम तुल्य आश्रम अने एमां एने राख्या अने ई अखंड नारायणनो जाप ई नारदजीए कर्यो अने कथा श्रवण कराव्यू अने रोज कथा सांभळावे हो पाछा भगवानी महिमानी मंत्र महिमानी वातो करे। एक दिवस कया दुन जोकू आव्युं શું સુઈ ગયા નારદજીને થયું કે કયા તું હવે લીન થઈ ગયા છે તો વિરામ કરું ત્યાં તો અવાજ આવ્યો ગુરુ મહારાજ સાંભળું છું કરો કરો વાતો કરો કે મને બહુ ગમે છે તમે વિચાર કરો મંત્રની અસર ક્યાં પહોંચે છે અંદરથી અવાજ આવ્યો માતાના ગર્ભમાંથી એ બાળક પ્રહલાદજી જન્મો નહોતો ત્યારેથી વાહ દીકરા વાહ મારી મહેનત સાર્થક આ સ્વામી આ નારાયણ મંત્રનો કેટલો મહિમા છે પછી એ જન્મ્યો પ્રહલાદ પ્રગટી પ્રીત સુન ભાવે ભજ્યા શ્રી ભગવાન કેવા ભજ્યા નાનપણથી જ બોલો પછી તો ગુરુના આશ્રમમાં મૂક્યા ને ત્યાં અખંડ નારાયણ 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 તે પેલા છોકરાઓ ને બધાને શીખવાડી દીધું બોલો રાક્ષસના છોકરાઓ હતા એને તો ઊંધું શીખવાડવા નહોતું તે પ્રહલાદે આખું આખું વૈકુંઠ ઊભું કર્યું બોલો એના ગુરુ આશ્રય ગુરુ અસુર હતા બોલો એને પછી ફરિયાદ એના બાપને કરી કે આ તો આવું કર્યું હાને પકડ્યો આને હો પહેલાં તો ગુરુને ધમકાવ્યા તમે ધ્યાન શું રાખો છો કે મારા છોકરાને બગાડી નાખો શું કે ઘણા મા બાપ હજી આવા છો હા તમે જો આટલા સુધરેલ જમાનામાં ભણેલ ગણેલ એજ્યુકેટેડ નોકરી ધંધા બધું કરતા હોય ઇન્ડિયામાં હોય અહીંયા હોય આમ બહુ મોટા કહેવાતા હોય બહુ મોટું બધું નામ હોય પણ હાવ વિચારો એટલા શુદ્ર હોય ને બહુ સ્વામી પાસે નહીં જવા દેવાનું બહુ મંદિરે નહીં કે બહુ નહીં બગડી જાય છોકરા શું કે બગડી જાય છોકરા અઠવાડિયામાં એકવાર લાવવાના હોય ના વરહે શિબિરમાં બરાબર છે શિબિરમાં લઈ જવાનું આખું વરહ શું કરે દર શનિવારે મંદિરે લઈ જવા જોઈએ ભગવાનની ધૂનમાં બેસાડવા જોઈએ રોજ ઘરમાં પણ એને થોડુંક ભજન કરાવવું જોઈએ ટ્યુશન કરાવે કરાવવું જોઈએ હું ના નથી પાડતો સ્વિમિંગ પુલમાં લઈ જાય ધુબકા દેવા અડધો કલાક કલાક જીમમાં લઈ જાય હા આપણે કહીએ ને છોકરાને લઈ આવતા હોય થોડું કંઈક શીખવાડો છોકરો નવરો જ નથી શું કરે એ સ્વિમિંગના ક્લાસ ને જીમના ક્લાસ ને એક્સરસાઇઝના ક્લાસ ને ફલાણો ક્લાસ ને ઢીકાળો ક્લાસ ને આમ લઈ જવાનું આમ લઈ જવાનું રાઈડમાં લઈ જવા પડે છોકરાઓને આની ઘેરે લઈ જવા પડે છોકરાઓને આમ ફરવા લઈ જવા પડે છોકરાઓને આટલું બધું હોય વળી સ્કૂલનું હોમવર્ક હોય થાકી જાય છોકરો બોલ શું કે એ તને થકવાળી દેવાનો જોજે એક દાડો પછી મોટો હોળ વર્ણનો થઈ જાય 18 વર્ણનો થઈ જાય પછી સ્વામી પાસે આવે રડતા રડતા અને બે શબ્દો કયો સુધરે બગાડ્યો કોને કહેતા હતા કે નાનો હતો ત્યારે આપણા કેવા જો આ લોયાધામ પરિવારના નાના નાના બાળકો તમે જુઓ એના મમ્મી પપ્પા કેવું ધ્યાન રાખે મંદિરે દંડવટ કરાવે દર્શન કરાવે એ સ્વામિનારાયણ મંત્રો જપાવે એને કડીઓ બોલાવડાવે સંતો પાસે લઈ જાય દંડવટ કરાવે પાસે બેહાડે તો આમ એનું ભવિષ્ય ઉજળું એના છોકરાએ તમે જો બીજી આદત ન હોય કાંઈ વ્યસન ન હોય કાંઈ રખડવાનું કોઈ બીજી ફેશન આ તે બીજું કાંઈ ન હોય સાદું એકદમ જીવન એ છોકરાઓને બહારના કોઈ એકવાર આવ્યા હોય ને એ જોવે ને આ છોકરાને તો એ હૃદયમાં ટાઢક વળી જાય આપણા છોકરાએ સાંસ્કૃતિક પ્રોગ્રામ કર્યો ત્યારે બહારથી મોટા મોટા મહેમાનો આવ્યા હતા બધા મોટા વ્યક્તિઓ એક તો મેર આવ્યા હતા તમે જુઓ આશ્ચર્યચકિતથી આવા છોકરાઓ પણ હોય એને આશ્ચર્ય થયું ઓહો આટલા નાના અને આટલી સમજને આવી રીતના બધાને રાજી કરી શકે બધાનો પ્રેમ બધાની ખુશી તમે જો બધાના આશીર્વાદ
એના ઉપર કેટલા વર્ષે કેટલા વર્ષે આ શું છે? આ સંસ્કાર, બાળપણથી જેવું પ્રહલાદ જેવું જીવન. પછી છોકરાને અમારે બિઝનેસમેન બનાવવો છે, વેસ છોકરાને અમારે ઇન્જિનિયર ડૉક્ટર બનાવો, ફલાણો બનાવવાનો, ટીકાળો બનાવવાનો, ભગત બનાવી તો બધું બનવાનો. એ તે શું, જેટલા ભગત થતા હોય છે એટલે બધા ભીખ માગી ખાતા હોય છે શું કે? અમારે ભગતથી જાય પછી અમારે અમારા આ બધું પછી કંઈ ભણશે નહીં, કરશે નહીં, ડિગ્રી કે તે હું આપણા જેટલા સત્સંગીઓ છે બધા હું બધા લાકડા જ ફાડે છે, પથરા જ તોડે છે, ખેડૂત છે બધા, કેવા મોટા મોટા ઇન્જિનિયરો, ડૉક્ટરો, વકીલો, હે મોટા મોટા કેવી પોસ્ટ ઉપર છે બધાએ, પણ કેવા ઈમાનદાર, કેવા સત્સંગી, સદાચારી, કેવા ભજન ભક્તિના અંગવાળા, કેવા મહાન ભક્તરાજ છે જ ને બધા. બિઝનેસ હોય કરે છે ને, ડૉક્ટર હોય છે ને, મોટી ફાર્મસીસો ચલાવે છે ને, કરે છે ને બધું. તો ઊભા ઊભા એ કાઉન્ટર ઉપર હોય તો સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, આદત એવી પડી ગઈ ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, દિવસમાં એટલા બે બે ત્રણ ત્રણ પાંચ પાંચ સાત સાત સ્ટોરો ચલાવતા હોય, મોટો બિઝનેસ કરતા હોય, જોબ આઠ આઠ દસ દસ બાર બાર કલાક જોબ કરતા હોય, તો એ ઊભા ઊભા એ કામકાજ કરતાં કરતાં સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. તમે વિચાર કરો, ઘણા હાવ નવરા દાંડ હોય, ઘરમાં બેઠા હોય, કાંઈ એક હળી ભાંગીને બે ટુકડા ન કરવાના હોય તોય આમ ટીવી ફાળી ફાળીને એ ન કરવાનું કરતા હોય ને આમ ને તેમ મારી તારીને ભગલાવાળી દિવસ જાય ભજન વિનાનો, જેનો એક દિવસ ભજન વગરનો જાય સમજવાનો એનો વાંજ્યો ગયો દિવસ, વાંજ્યો ભજન વગરનો દિવસ જાય એટલે વાંજ્યો દિવસ ગયો કહેવાય. તુલસી ઉસ નરકો બારંબાર ધિકાર, એમ ભજન મેં આળસુ ને ભોજન મેં હોશિયાર. શું? ભજન મેં આળસુ ભોજન મેં હોશિયાર, તુલસી એસે નરકો બારંબાર ધિકાર. એટલે કે છે પ્રહલાદ કેવો ભક્ત થયો ભગવાનને ભજી, અભક્ત કુળમાં ભક્ત થયા નામ પ્રતાપે નિદાન. આ બધાનું કારણ શું? એ થોરીએ કેળા આવ્યા એનું કારણ શું? નામ જપ, બસ નામ મંત્રનો મહિમા, એના કારણે આવું થયું. બિભીષણને ભક્ત થાવું નોય રાક્ષસ કુળની રીત, પણ જે જે જપે જગદીશને એ થાય સર્વે પુનીત. બિભીષણને ભક્ત થાવું નોય રાક્ષસ કુળની રીત. રાક્ષસ કુળમાં જન્મેલો ભીષણ આખી લંકાનું નામ દઈએ ત્યારે શું યાદ આવે? લંકાનું નામ દઈએ એટલે કોણ યાદ આવે? સીધો રાવણ આવે. હવે રાવણની આખી લંકા રાવણમય, બોલો બધાય રાક્ષસો, અને એમાં એક વિભીષણ ભગત થાય કોઈ માને ખરા? પણ થયા કેમ? જે જે જપે જગદીશને એ થાય પુનિત. એ મંત્ર સ્વામી આપણે રામનો મંત્ર એ જપતા હતા, અને હનુમાનજીએ જ્યારે સીતાની શોધમાં લંકામાં પ્રવેશ કર્યો અને ત્યારે સૌથી પહેલાં એને સ્વામી રામ શ્રી રામ શ્રી રામ આવો મંત્રનો અવાજ સંભળાયો. અરે અહીં લંકામાં રામનું નામ! એને થયું કે આ કંઈક માયા લાગે છે, મેલી વિદ્યા લાગે છે, અહીં ક્યાંથી હોય? ત્યારે જે ઓરડીમાંથી મંત્રનો ન્યા કાન દીધો ને, આહા શાંતિ શાંતિ છવાઈ ગયો. એ ટકોરા માર્યા નંદથી વિભીષણે બારણા ખોલ્યા, આહા રામ, અહીંયા રામ, બોલો. ત્યારે બધી અંદર લઈ ગયા એને વાત કરી, બસ હે રામ, હવે તો કહે છે બસ તમારો ભેટો થઈ ગયો મને, હવે મારે કાંઈ અગમ નથી, બધું સુગમ થઈ ગયું. અદ્ભુત કથા છે રામાયણની. અને પછી કીધું કે ભાઈ હું મારા ભાઈથી વિરુદ્ધ છું અને હું રામનો ભક્ત છું, ભેટ્યા બે જણા. ત્યારે હનુમાને કીધું કે હવે મારો માર્ગ કઠણ નથી રહ્યો, કારણ કે અહીં પણ ભગવાન રામ બેઠા છે. બસ વિભીષણમાં રામ બેઠા છે, ચોક્કસ હું કામ પાર પાડી શકે. લ્યું સહારો મળી ગયો. એટલે કીધું કે ભાઈ પાવન કરી નાખે, ભાઈ પાવન કરી નાખે, લંકાને પાવન કરી નાખે. એક ભક્ત હોય ને,
असुर कुल ने अगे भरिया तेरा एवा जीव अनंत निष्कुल आनंद नारायण नाम नो ए महिमा मोटो अत्यंत। असुर कुल ने अगे भरिया ने तेरा एवा जीव अनंत। अभे शिन नाम आवड़ू ने मेंगड़ी ना दरबार मेंगड़ी ना के अपने अपने क्या ना था लोधिकाना दरबार अभे शिव बाबू જીજી ભાઈ આ મેંગણીના સોરી લોધિકામાં અભેશી હતા અને મેંગણીમાં હતા બે ના અભેશી બે જુદા છે જોકે આ મેંગણીના હતા સોરઠમાં આવ્યું ગામ જૂનાગઢ જિલ્લો મેંગણી દીકરોનો તો જીજીભાઈને કહી સાંભળજો જો અહીં લખ્યું ને અસુર કુળને અઘે ભૈરા તેરા એવા જીવ અનંત મંત્રથી કેવો કેવો સુધારો કેવો ધરખમ ફેરફાર થાય છે કેવા પાપ નાશ પામે છે સત્સંગી હતા જીજીભાઈ દીકરોએ કંઈ નહીં ગામ આખું એને વાંજ્યો કે કંઈ હારા કામમાં એને બોલાવે નહીં કે સ્વામી અને પાછા ગાળો જેમ તેમ બોલ્યો કે જોયું આ ગામનો મોટો ભા કહેવાય અને આ સ્વામિનારાયણનો ભગત કહેવાય ગોપાળાનંદના ગુરુ પણ તો એની ઉપર કાંઈ કૃપા નહીં આશીર્વાદ નહીં નહીંતર એ બહુ એનામાં પ્રતાપ સ્વામિનારાયણનો હોય તો એને ઘેર કેમ પાયણું ન બંધાય શેર માટીની ખોટ કેમ ન પૂરાય દીકરો કેમ ન થાય મારે ઠીક મારા ભાઈ આમ બુરું બોલે હલકું બોલે એમાં એકવાર ગોપાળાનંદ સ્વામી આવ્યા સ્વામી પાસે ચરણમાં માથું નમાવીને રડે શું દુઃખ છે તારે કે શેર માટીની દુઃખ છે બસ દીકરો દીયો અરે એમાં માલ નથી રહેવા દે હરિભજન કર ભગવાનના મંત્રમાં માલ છે ભજન કરીને તારે કે ના જુઓ ભગવાનનું નામ મૂકી અને કઈ ઈચ્છા કરી પુત્રની ઈચ્છા કરી એલા ભાઈ ભગવાનના નામથી મહાન કાંઈ નથી એ જ સુખ આપનારું છે બાકી તો આવ્યાને ગયા બધું એ કાંઈ છે નહીં આ દુનિયામાં જોવો છો ને ક્યાં કોઈને ક્યાંય એના દીકરાવાળાને સુખ છે માટે એ રહેવા દે તારે કે ના હવે તમે બસ મને વાંધો નથી મને લોકો કે પણ તમને તમારું ભૂંડું બોલે સ્વામિનારાયણનું ભૂંડું બોલે એ મારથી સન નથી થતું સ્વામી કે હારું જા નવમીને દીકરો થાય બસ ધ્યાન રાખજે શું કીધું નવ મહિના થયા દીકરો જેનીમાં પણ ધ્યાન ન રાખ્યું નાનો હતો 60 વર્ષે દીકરોનો જન્મ થાય પછી શું થાય કહો મને એવા લાડ કોડમાં ઉછાર્યો એવા લાડ કર્યા હા ના પૂજા શીખવાડી ના સ્વામિનારાયણ નામ શીખવાડ્યું ના કાંઈ મંદિરે જવાનું કાંઈ એની નાનો છે ને હું કે નાનો છે ને હજી તો એને રમવાના દાડા હજી દૂધ ગંધાય મોઢામાં ગામમાં ગમે એમ કરે ઘરમાં ખેદાન મેદાન કરે ગાળો બોલે તમે જુઓ તો કોકને મારી આવે ટીપી આવે ચોરી કરી આવે પછી તો જવાન થયો બોલો તોય કાંઈ ન કીધું કે હવે તો થોડાક દી આ જવાની છે એ હોળવરનો થયો બોલો ત્યાં સુધી કાંઈ બસ લાડકોડમાં જ કર્યું એવો બગડી ગયો એવો બગડી ગયો અધર્મ માત્ર આવી ગયા એનામાં એક દિવસ તો જંગલમાં ગયો એકાદશીનો દિવસ એના બાપને કંઈ નહીં ગયો પાછો બાપુ આજે એકાદશી તો કે હા તો કે આપણે બે જણા બપોરે હારે ફરાળ કરીએ તો કે મારા તો ભાઈ એ દાડા મારા જીવનમાં ક્યાંથી હોય મારો દીકરો આજ મને કે ફરાળ કરીશ આહાહા કંઈક આના બુદ્ધિમાં આવ્યું લાગે છે એના જેવડા છોકરાઓને લ્યો લઈને જંગલમાં ગયો બંદૂકડી લઈને ઓ અને એ પક્ષીઓને મારી મારી બંદૂકડીથી વિંધી વિંધી એની ચકલાઓની જીભોને ખેંચી ડબરો ભરીને આવ્યો લો બાપુજી ફરાળ નાખતું વરાળ જ્યાં ડબલો ખોલે ત્યાં તો અંદર ત્યાં ચકલાની જીભો અરા રા 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 હળરાટી બોલી ગયાની શું કરે માથા પછાડીને રડે અધમ પાપી તારું મોઢું જોવે એ બીજો ઘરનો ત્યાગ કરીને વયા ગયા બાજુમાં લોધિકા ગામ હતા ત્યાં એ વખતે ગોપાળાનંદ સ્વામી ત્યાં આવેલા હો માથું પછાડીને રડે સ્વામી હવે હું દુઃખ છે દીકરો દીધો નહોતો ત્યારે દુઃખ હતું દીધો પછી એ દુઃખ ત્યારે આવડા કે સ્વામી આના કરતા પથ્થરો દીધો હોત ને તો મારા સ્વામીને એના ઉપર બેહાડીને એને સ્નાન કરાવત આવો
મેં તો હારો દીધો તો તે બગાડ્યો, કંઈ કીધું નહીં તે, મારી ભૂલ થઈ, મારી ભૂલ થઈ. કે નાનો હોય છોડ, ત્યાં જીવોવાળું હોય વળે, આવ્યા હાંગળો થઈ ગયો મોટો, હે પેલો શું કહેવાય એને, હે ખીજડો થઈ ગયો, એને કેમ વાળવો? હે હવે તો કેટલાયને બાળી નાખશે આ તો. સ્વામી કંઈક કૃપા કરો કે કંઈ વંદન તું અહીં રે, ભજન કરે, અહીંયા બધું હારાવાના થશે. એકવાર આવડો આ જંગલમાં નીકળો શિકાર કરવા માટે, હાથમાં બંદૂક લઈને ઘોડા ઉપર, એમાં સ્વામીએ કાળિયાર મૃગનું રૂપ લીધું. અને થયો આનો શિકાર ભાઈરે મજા. આવો તો આવો શિકાર તો કોઈ દી નહીં. પાછળ પડ્યો મારતે ઘોડે, બાળા બગડતા ધમાધમા, એવો ભાઈ આમ ડુંગરી આમ આમ પેલી ધૂળની ડમરી ઉગાડતો જાય. અને આગળ કોણ હતું? કાળિયાન મૃગ. કોણ હતું? હવે હાથમાં આવે આમ 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 બંદૂક મારવા જતા આમ છટકી જાય, આમ તીર મારવા જતા આમ છટકી જાય. એ જ્યાં દોડતું દોડતું મૃગ મેગણીના પાદરમાં આવ્યું ને અદ્રશ્ય થઈ ગયું. આનો ઘોડો આવ્યો, વિખરાયેલા વાળ, પરસેવે રેબજેબ, ધૂળ ધૂળ કપડાં, હેઠો નીચે જ્યાં પગ મૂક્યો ને પાણી પાવા ઘોડાને, એ પેગડું છાંડ્યું ધરતી ઉપર પગ મૂક્યો ને શાંતિ છવાઈ ગઈ. કારણ કે ત્યાં કોણ બેઠું હતું? એને પસ્તાવો થયો, મારા બાપને મેં હવે નહોતી એકાદશી કરવી, તો એને નહોતી કરવી, તારે તારી રીતે કરવું હતું, પણ બાપને દુખ્યું કામ કર્યો, આ કર્મ કર્યું. લાય બાપુ અહીં છે, મેં સાંભળ્યું છે, માફી માગી આવું. જ્યાં મંદિરમાં આવે ત્યાં તો ગોપાળાનંદ સ્વામી. બેઠો ત્યાં, આય ભાઈ આય, દારૂ પીધેલો આને તો, એ જેવો તેવો હોય, હે દારૂ પીધેલો. તારે કે ભાઈ નશો કરીને આવ્યો? તો કે હા. તારે કે આવડા કે આ સ્વામી કહો, નશો તો અમે કરીએ છીએ હું. એટલે કે આવા બાવા આપણને ગમે, શું કીધું? આવા બાવા આપણને ગમે. કે તો કે ભાઈ પણ જો અમારો નશો તારે કરવો પડશે, પણ તને પચશે. તારે કે એકવાર કરાવો તો ખરા, કોઈ એવો નશો નથી કે અભેસીને પચે નહીં, કોઈ એવો દારૂ નથી કે જે અભેસીના પેટ કોઠે સુધી ન પગ્યો હોય. લાવો ઇંગ્લિશ દેશી જે હોય તે નામ. આમ કીધું. તારે કે જો પીવો પડશે પણ. તો કે પીસ પીસ, તમારી હામે પીસ, કાઢો તો ખરા એકવાર. અને ત્યારે સ્વામી કે સ્વામિનારાયણ. શું કીધું? સ્વામિનારાયણ. આમ કીધું આસુ કે બોલ બોલ. અરે કે નશો કરવાની વાત છે, આ બધું ક્યાંથી કાઢ્યું? તારે કે આજ નશો એકવાર બોલતો ખરો. કે આ બધું તમારા સ્વામી બાવ, આ બધું સાધુ બાવાના કામ, અમે કઈ નવરા થોડા છીએ, આ હાલો ના. કે બાપુ એમ કીધું ગોપાળન સ્વામી કે અભે સિંહ બેસ, તે વચન દીધું છે, ક્ષત્રિય કોઈ દી વચન બદલે નહીં. દળ ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, સુરા બોલ્યા ન ફરે, ભલે પશ્ચિમ કે સુર. હે તું સુર, તું ખારો ક્ષત્રિયનો બચ્ચો હોય તો એકવાર બોલ સ્વામિનારાયણ. આ કે લે બોલ્યો તારે સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. એક બેન ત્રણ જ્યાં ચાર ને પાંચ વખત સ્વામિનારાયણ બોલ્યો ને આંખ બંધ થઈ ગયો. આંખ બંધ થઈ ગઈ ને આંખમાંથી ચોધાર આંસુની ધાર પડે અને અખંડ સ્વામી બોલતા બંધ થઈ ગયા. નાને રટના શરૂ થઈ ગઈ, સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. ધબ દઈને સ્વામીના પગમાં પડી ગયો અને ધ્રુસકે ધ્રુસકે રેડ્યો, સ્વામી મેં પાપ બહુ કર્યા, જીવનમાં પાપ બહુ કર્યા. સ્વામી આમ એના વાળ પકડીને ઉભો કર્યો, હવે ક્યાં સુધી કરવા છે? તારે કે તમે નહોતા મળ્યા ત્યાં સુધી, આજથી કીડી મારવાની મારે બાધા છે. સ્વામી આ તમારા નામ અંતકરણ ચોખ્ખું કરી નાખ્યું, પરિવર્તન થઈ ગયો, હૃદયનો પલટો થઈ ગયો આખો. એવો ભગત થયો એમ કહેવાય છે. પછી તો એવો ભગત થયો અભેસીને. સ્વામી વાતોમાં લખ્યું છો, દોઢ પહોરનું ધ્યાન, એક પહોર એટલે ત્રણ કલાક થાય,
દોઢ પહોર એટલે 4.5 કલાક ધ્યાન કરે. જામનગરની મહેફિલમાં, આ બહુ વાત લાંબી છે, પણ જામનગરની મહેફિલમાં ગયા અને ત્યાં એનું અપમાન કર્યું, દારૂ પીવાનું કીધું, અને ન પીધો તલવાર કાઢ્યો, લે અહીંથી કાણું પાડી દો, આ જીભ ઉપર સ્વામિનારાયણ મંત્ર જપાય છે ત્યાં તો દારૂનું ટીપું સુધા નહીં પહોંચે, કાપી નાખો મારી છાતી, વિંધી નાખો, ત્યાંથી પ્યાલી તમારી રેડી દો, ત્યારે તમારા કોઠા મારા કોઠા સુધી તમારો દારો પોખશે. બાકી આ મુખમાં તો નહીં જ, જે મુખે પાન ચાવ્યા હોય એ મુખે કોલસા પથરા ક્યારેય ન ચવાય. આ સ્વામિનારાયણ મંત્ર મારા ગુરુએ આપેલો છે. કેવી પરી, કેવું રજવાળું, ચારેય બાજુ રાજા મહારાજાઓ બેઠા હોય અને એની વચ્ચે આમ નિધડકપણે કહી દેવું અને પહેલાંની તલવાર ધ્રુજી જવો, હાથ નીચે પડી જવી. તમે વિચાર તો કરો આ મંત્રમાં કેટલી તાકાત છે. આ સ્વામિનારાયણ, હું કીધું આ સ્વામિનારાયણનો, ત્યારે હાથમાંથી પડી ગઈ કે આ હું કોઈ દિવસ આ હાથે કરીને તલવારે કેટલાયના ગળા કાપી નાખ્યા અને આજ આ હાથ કેમ કાપે છે, કેમ તલવાર મારી પડી ગઈ. ત્યારે અભેશી કે બાપુ જામ સાહેબ, આ સ્વામિનારાયણનો પ્રતાપ છે. કોનો? એક વાર મારા મુખથી નીકળેલો સ્વામિનારાયણ મંત્ર તમારા કાનમાં પડ્યો અને તમારા હાથમાંથી તલવાર પડી ગઈ. આ સ્વામિનારાયણ મંત્ર જો રોજ જપો તો શું થાય. અને તે દી પગમાં પડી ગયા જામ સાહેબ, જામનગરના નરેશ, એક નાના રાજા અભેશીના પગમાં પડીને કે આજ ગમે એવો આજથી મારા આ નગરમાં કે મારી આ કચેરીમાં, મારા દરબારગઢમાં ગમે એવી મહેફિલ થાય ને, કોઈ દી દારૂ હું પીશ નહીં, કોઈને પાઈશ નહીં, આજથી હું પણ ભગત થાવ છું. લાય કંઠી, સ્વામિનારાયણની કંઠી પહેરી ભગત કરી દીધા અભ્યસી હે. બોલો, આ કોનો પ્રતાપ? સ્વામિનારાયણ નામનો પ્રતાપ. તમે જોબન પગી જેવા મંત્ર જપીને મહાન મુક્ત બની જતા હોય, મુંજો સુરોન માનભા જશા કામળિયા જેવા પાપના પહાડો એક વાર સંતોના મુખથી સ્વામિનારાયણ મંત્રના કાનમાં પડે, કંઠી સ્વામિનારાયણ નામની હો એના ગળામાં પડે અને મહાન મુક્ત બની જાય, ભક્ત બની જાય. ઓ તારી દે, તારી દે, ઈ તારે, ઈ તરે અને ઈ કેટલાય ને તારે. આ મંત્રમાં કેટલી, એટલે કીધું અસુર કુળ અઘે ભર્યા ને તર્યા એવા જીવ અનંત નિષ્કુળાનંદ એ નારાયણ નામનો, નિષ્કુળાનંદ એ નારાયણ નામનો, એ મહિમા મોટો અત્યંત અસુર કુળ અઘે ભર્યા ને તર્યા એવા જીવ અનંત. આવા અનંત પાપથી ભરેલા દુષ્ટ લોકોને પણ સ્વામીને વાલિયામાંથી વાલ્મીકિ કર્યા ને, આ સ્વામિનારાયણ ભગવાને કેટલાય પાપના પહાડો હતા, આ મંત્રે એને મહાન ભક્ત બનાવી દીધા, મહાન મુક્ત બનાવી દીધા. આવો ભગવાનના નામનો મોટો મહિમા છે. માટે બધું છૂટે પણ ક્યારેય ભગવાનનું નામ ના છૂટે. નામ લેતા કદીય લાજવું નહીં. હો કોઈને જે, ઘણા લોકો જય સ્વામિનારાયણ કહેતા લાજે. બોલો, એટલે તમે હાલતા ચાલતા જો સંપ્રદાયની પ્રથા કેવી, સત્સંગની પ્રથા કેવી, કોઈ પણ કુસંગી સત્સંગી હામો મળે એટલે સૌથી પહેલાં ઘણા ફોનમાં હલો, હાય, આર યુ, હલો, હાય, બાય કર્યા કરે, સૌથી પહેલાં જય સ્વામિનારાયણ બોલવું જોઈએ. ભગત જય સ્વામિનારાયણ લખો મેસેજ, સૌથી પહેલાં જય સ્વામિનારાયણ લખવું જોઈએ. જય સ્વામિનારાયણ કોઈ પણ મળે, જય સ્વામિનારાયણ. ઘણા તો આપણા જો સંજય ભગત છે ને, ગાડીમાં જતા હોય ને, પેલો ટોલ નાખવો આવે ને, ટેક્સ ટોલ ટોલ, હા, તો હવે એને બિચારાને શું ખબર પડે, કારિયા ગોરિયા હોય, બાઈ ભાઈ હોય, તો એ આ જય સ્વામિનારાયણ પેલો જોઈ રહે એમને. હવે આપણે એમ કે પણ એને ક્યાં સમજણ હું સ્વામિનારાયણ કાંઈ, તો એ તમે તો પેલા હાય એમ બોલે, હલો હાય, તાકે જય સ્વામિનારાયણ, તો કે એ ન બોલે તો કાંઈ નહીં, પણ હું બોલો એના કાનમાં ગયું તો ખરું ને, શું ગયું તો ખરું ને. અહીંયા અમે ગીટા સેન્ટરમાં ગયા હતા લેવા, પહેલાં કીધું સ્વામિનારાયણ સ્વામિનારાયણ, તો પેલા આ રહેતા ને યુવાનીઓ, હવે એ સ્વામિનારાયણમાં શું એને ખબર પડે,
કઈ નો ખબર પડે, કઈ નહીં, કાનમાં શબ્દો તો ગયા ને, એની પાસે બે ચાર વાર બોલાવ્યા, હવે એ બી બીજો જન્મ એનો ક્યાં થાય? આવે જ ને, બીક ન રાખવી. જે મિત્ર મળે, જે જાતિનો મળે, જે પણ મળે, એને શું કહેવું? જય સ્વામિનારાયણ ભગત. જય ભગતનો કે કંઈ નહીં, પણ જય સ્વામિનારાયણ એટલું તો કહે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. એને જે થયું તો, પણ આપણને તો સાત્વિકતા રહે, આપણા હૃદયમાં તો ભગવાન રહે. અને ભગવાનનું જેટલું નામ કહો ને, ભગવાન હોકારો દે. પેલા ચેલા પેલા હતા ને કુંડળ ગામના હાથિયા ભટગર, એને ટેવ એવી બોલો, છીક આવે તો જય સ્વામિનારાયણ, પડખું ફરે તો જય સ્વામિનારાયણ, ઠેસ આવે તો જય સ્વામિનારાયણ, બગાસો આવે તો જય સ્વામિનારાયણ. તે રાત્રે હુતા હતા, પડખું બદલે જય સ્વામિનારાયણ, હે મહારાજ સ્વામિનારાયણ, ભગવાનનું નામ લેવો. તે મહારાજ હોકારો દીધો. મહારાજ આમ વડતાલથી ગઢડા જતા હતા, ત્યાંને સ્વામિનારાયણ નામ કીધું ને તો મહારાજે રસ્તો બદલી નાખ્યો, કુંડળ આવી ગયા અંધારામાં. કે બોલો ભગત. આ ભગત નથી, હું કાંઈ કાંઈ મને ભણકારો વાગ્યો, કાંઈ કાંઈક મને ભ્રમ થયો. વરી પછી થોડી વારથી બગાસું આવ્યું ને, જય સ્વામિનારાયણ. તો મહારાજ કે બોલો ભગત, તમે? તો કે હું મહારાજ. આને દીવો ફાનસ કર્યું, અંજવાળું કર્યું, મહારાજ તમે અહીંયા રાતે આ એકલા શું કરો છો અહીંયા? તારે કે તે મને બોલાયો નહીં. તો કે મારે તો આવી આદત પડી ગઈ છે. મહારાજ કે મને આદત પડી ગઈ છે, જે મારું નામ લે ત્યાં દોડીને મારે જવું. આપણે મંત્ર જાપ કરીએ ને, જ્યારે ધૂન કરીને ત્યારે ભગવાન સાક્ષાત્કાર આપણી અંદર બેઠા હોય, સાંભળતા હોય, આપણે તો સામે હાજર પ્રગટ જ છે. પણ જ્યાં જાઓ ભગવાનનું નામ લો, એટલે ભગવાન તમારી ભેળા હોય. એટલે નારદજીને કીધું, નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયે ન ચ મદ ભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામી નારદ. હે નારદ, મારું નામ જપ જે જ્યાં કરે છે, મારું કીર્તન કરે છે, ત્યાં હું અખંડ નિવાસ કરું છું. આ જ મારું એડ્રેસ છે. આવો ભગવાનના નામનો બહુ મોટો મહિમા છે. અનંત વિઘ્નોથી ભગવાનનું નામ આપણને બચાવે છે, રક્ષણ કરે છે. માટે અખંડ ભગવાનના નામનો જાપ કરતા રહેવું સ્વામીનો કહેવાનો આગ્રહ છે. ભગવાનના નામનો આશ્રય કરવો, એનું બળ કદીએ પણ ઓછું ન કરવું, વધારતું જ જવું. એનું બળ બહુ છે, બધાએ ભયથી મુક્ત કરનારું છે. તો આ બીજું કડવું થયું. હવે ત્રીજા કડવાની કથા આવતીકાલે સાંભળીશું. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની.